વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં છો? તેવી આશા અને શુભેચ્છાઓ. મિત્રો, માર્કેટમાં મસ્ત લીલું લસણ મળવા માંડ્યું છે અને તેમાંથી બે મસ્ત ચટાકેદાર એવી સરસ રેસીપી બનાવીશું. એક આપણે લીલા લસણનું શાક બનાવીશું અને એક આપણે લીલા લસણની ચટણી બનાવીશું. તો ચાલો મિત્રો, પૂરો વિડીયો જોઈને તમે પણ આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે મોડું કર્યા વગર મસ્ત લીલા લસણનું શાક બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે લીલું લસણ લઈશું. અહીં મારું લીલું લસણ 100 ગ્રામ છે. હવે તેને આપણે સરસ ઝીણું ઝીણું સમારી લઈશું. તો મિત્રો, આપણે લીલા લસણને વ્હાઈટ પાર્ટ સાથે જ ઝીણું ઝીણું સમારી લીધેલું છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે આવી રીતે ચાણીમાં લઈ સરસ ધોઈ લઈશું. તો મિત્રો, આવી રીતે ધોઈને તેને નીતરવા રાખી દેવાનું છે. મિત્રો, આપણું લીલું લસણ નીતરે ત્યાં સુધીમાં આવી રીતે લીલી હળદરને છાલ કાઢી સરસ છીણ કરી લેશું. આ લીલી હળદર મેં 2 ઇંચ જેટલી લીધેલી છે. તો આપણે હળદરને સરસ છીણી લીધેલી છે. ઓલમોસ્ટ 2 ટેબલ સ્પૂન જેટલી હળદર છે. પછી આવી રીતે એક પેન લઈશું અને તેની અંદર આપણે ઘી ઉમેરીશું. મિત્રો, તમારે ઘીની અંદર ન બનાવવું હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો. અને આવી રીતે મેં 3 ચમચી ઘી લીધેલું છે. તમે ઘીની માત્રા વધઘટ કરી શકો છો. આવી રીતે વચમાં એક વખત આમ હલાવી લેશું. ઘી આપણું ગરમ થાય એટલે તેની અંદર 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવું. સાથે સાથે આપણે જે હળદર ખમણી તે ઉમેરી દેશું. સરસ મિક્સ કરી લઈશું. મિત્રો, તમારે આવી રીતે લીલી હળદર ન ઉમેરવી હોય તો તમે જે હળદર પાવડર આવે છે તે પણ ઉમેરી શકો છો. આવી રીતે 1/2 મિનિટ થઈ જાય એટલે તેની અંદર લીલું લસણ ઉમેરી દેશું, જે આપણે નીતરવા રાખેલું હતું તે. ગેસની ફ્લેમ મેં સ્લો રાખેલી છે. સાથે આપણે થોડુંક મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું. અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ થઈ જાય એટલે તેને આપણે ઢાંકી દેશું અને 1 મિનિટ માટે એકદમ ધીમી ફ્લેમ પર કૂક કરીશું. તો મિત્રો, આપણી 1 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું અને હલાવી લેવું. આવી રીતે હલાવીને આપણે પાછું ઢાંકી દેશું અને પાછી આપણે 1 મિનિટ માટે કૂક કરીશું. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી લઈશું. તો મિત્રો, આપણી બીજી 1 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું અને હલાવી લઈશું. તો આપણું લસણનું શાક બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો આપણું ઘી બધું ફૂટી ગયું છે. પણ તમને વધારે ઘી કે તેલવાળું પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. તો મિત્રો, આપણે લીલા લસણના શાકને રોટલા અને ખીચડી જોડે સર્વ કરીશું. બહુ જ ટેસ્ટી લાગે છે રોટલા અને ખીચડી જોડે. તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ લીલા લસણના શાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવી રીતે ઘરે જમવાનું બનાવી શકે. મિત્રો, આ એટલું ટેસ્ટી લાગે છે કે શાક ન બનાવ્યું હોય અને માત્ર રોટલી જોડે ખાઓ તો પણ જલસા પડી જાય. રેસીપી બનાવતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા 2 આઇકનો પર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને સબસ્ક્રાઇબ કરું તે બિલકુલ ફ્રી છે. સૌ પ્રથમ આપણે લીલું લસણ લઈશું. તેને મેં સરસ ધોઈને કોરું કરી લીધેલું છે. પછી આવી રીતે કોઈ પાંદડા કાળા પડી ગયા હોય તો તેને આવી રીતે સાફ કરી લઈશું. આમ બધા લસણને સરસ સાફ કરી લેવું.
પછી તેનું આવી રીતે મૂળિયું કટ કરી ઉપરનો એક્સ્ટ્રા પાર્ટ કાઢી લેવો। આમ ત્રણ ચાર લસણને આવી રીતે કટ કરી લેવું। પછી તેને આવી રીતે ચોપડ બોર્ડમાં ઝીણું ઝીણું કટ કરી લેવું। તમે આવી સીઝર જે ઓનલાઈન મળે છે તેનાથી પણ કટ કરી શકો છો। આમ આપણે બધા લસણને ઝીણું ઝીણું કટ કરી લીધેલું છે। પછી એક તીખા લીલા મરચાંને પણ ઝીણું ઝીણું કટ કરી લઈશું। આમ બંને કટ થઈ ગયા છે। હવે તેને આપણે થોડું થોડું કરીને ખાંડણીમાં લેતા જશું અને ખાંડતા જશું। આમ તમે તમારી ખાંડણી પ્રમાણે તેને બે ત્રણ બેચીસમાં ખાંડી શકો છો। મારી ખાંડણીમાં થોડું થોડું કરીને બધું લસણ સમાઈ ગયું છે અને છેલ્લું લસણ ઉમેર્યા પછી સેજ ખાંડી પણ લીધેલું છે। હવે તેમાં આપણે મીઠું ઉમેરીશું અને જેટલું ઝીણું ખંડાય એટલું ખાંડી લઈશું। આમ તમે ખાંડણીમાં ખાંડવાની બદલે મિક્સર જારમાં પેસ્ટ પણ કરી શકો છો। મિત્રો, મેં બંને ટ્રાય કરી લીધેલી છે અને આ પછી આ રેસીપી મૂકું છું। મારા એક્સપિરિયન્સ પ્રમાણે તો પેસ્ટ કરતાં આવી રીતે ખાંડેલું વધારે સરસ લાગે છે। હવે આપણે તેને કકડાવીશું। પછી એક પેનમાં 1/4 કપ ઘી લેવું। ઘી ગરમ થાય એટલે તેમાં ખાંડેલું લીલું લસણ મરચું ઉમેરી દેવું અને ગેસની ફ્લેમને સ્લો કરી દેવી। બધા લસણ મરચાંને સરસ ઘીમાં સાતળી લેવાનું છે। આમ થોડીક વાર સાતળ્યા પછી લસણની કચાશ દૂર થઈ ગઈ છે અને તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી। ખાંડ ઉમેરવી તે ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો પણ ચાલે। પછી બધું બરાબર મિક્સ કરી લેવું। આમ ખાંડ ઉમેર્યા પછી જ્યારે ઘી બધું ફૂટી જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી અને ગેસને બંધ કરી દેવો અને બધી કોથમીરને સરસ લીલા લસણ મરચાંમાં હલાવીને મિક્સ કરી લેવું। તો તૈયાર છે કકડાવેલું લીલું લસણ મરચું। સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એક વખત જરૂર ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને જરૂર ભાવશે। મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા પરિવાર મિત્રોમાં શેર કરો, જેથી તે લોકો પણ આવી ટેસ્ટી રેસીપીનો લાભ લઈ શકે। અને આ ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી આવનારી રેસીપીનો નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં બે જ રેસીપી, તો ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ।